ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में लाखों की संख्या में हरिभक्त प्रमुख स्वामी नगर निहाळवा माटे आवी रह्या छे, त्यारे हरिभक्त माटे प्रसादमनु माइक्रो मैनेजमेंट करवामां आव्यु छे। प्रमुख स्वामी शताब्दी महोत्सव में एक महीना मेनू महंत स्वामी और संतो द्वारा नक्की करवामां आव्यु छे, जेमां जात जातना ने भात भातना भोजन नो रसताळ हरिभक्तों ने पीरसवामां आवे छे। छेला एक वर्षथी देशभरमांथी हरिभक्तो अहीं अनाज शाकभाजी तेल घी और मसाला की सेवा पण आपी रह्या छे। जो कि आ रसोड़ो एकदम हाईटेक बनावामां आव्यो छे, मात्र एक कलाकनी अंदर 2000 रोटली भाकरी स्टफ परोटा तैयार करवामां आव्यो छे, जेमां तमाममां मोटी मशीनरीनो उपयोग थई रह्यो छे। સુરત થી આવું છું અને 12 દિવસ અહીંયા સેવા આપું. અહીંયા બધી સિસ્ટમ છે, હાઇજેનિક જ છે, પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે કઈ રીતે કોઈ વસ્તુ ખરાબ ના થાય, બધું વોશ કરીને આપવામાં આવે છે અને બધું હાઇજેનિકનું પૂરેપૂરું ખ્યાલ રાખવામાં આવે છે. મશીનરી તો અમે ક્યારેય જોયેલી જ નહીં અને અત્યારે બધી લેડીઝો મશીનરી ઉપર કામ કરે છે કે મશીનરી આ બધી અલગ અલગ છે, લુવા નીકળે છે, રોટલીનું મશીન છે, તો એમાં અમે બધા પણ કામ કરીએ છીએ અત્યારે. હાઇજેનિક એ રીતે કે કંઈ ડસ્ટ ના આવે એ રીતે બધું ધ્યાન રાખવાનું છે. પછી સામાન જે યુઝ કરવામાં આવે છે, શાકભાજી જે પૂરેપૂરી રીતે વોશ કરીને સૂકવીને જે પ્લેટો તૈયાર થાય છે, પ્લેટો પણ એકદમ જ વ્યવસ્થિત સાફ કરીને પછી જ આપવામાં આવે છે. મારી સપ્લાયમાં કામગીરી છે અત્યારે, ફરસાણ વિભાગમાં છું, તો બધી જે માલસામાન નીકળે છે એનું સપ્લાય મારે કરવાનું હોય છે. દરરોજ સતત 13 કલાક સુધી આ રસોડું ધમધમે છે. જો કે હાઈટેક રસોડામાં આવશો તો તમને ના તો ગરમીનો અહેસાસ થશે, ના તો આંખો પડશે, કારણ કે તેના માટે અહીં બોઇલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દરરોજ 20 ટન લાકડું વપરાય છે, 40 ટન શાકભાજી, 40 ટન દાળ. અહીં પ્રેમવતી પ્રસાદમ માટે જે નાસ્તાની સેવા હોય, જેમાં 250 કિલો લોટનો નાસ્તો એક સાથે બની શકે તેવા મશીન વપરાય છે. અહીં ફરસાણમાં ડાકોર જેવા ગોટા 1 કલાકમાં 60 કિલો તૈયાર કરવામાં આવે છે અને તે જ રીતના તે મશીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ભોજન ભક્તિ અને રસના સમન્વય એટલે સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ, કે જ્યાં આગળ ભક્તિથી અને ભાવથી જે અહીંયા આગળ જે હરિભક્તો આવે છે તેમના માટે જે પ્રસાદની વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. સો જે પ્રમુખ સ્વામી મહારાજ કરી, એટલે જે બાપા, એમને બી જે પ્રસાદનું એક અનેરું મહત્ત્વ છે તે બાબતે સમજાયેલું છે. અને તેના જ માટે થઈને જે અહીંયા આગળ એક આખું 35 એકર જગ્યાની અંદર જે રસોડું છે કે જે ઊભું કરવામાં આવેલું છે, આ રસોડું એ પ્રકારે હાઇજેનિક રીતે ઊભું કરવામાં આવ્યું છે કે જેથી એ રસોઈ કે પ્રસાદનો આહાર લેવાથી કોઈને કોઈ પ્રકારનું નુકસાન ના થાય. તે રીતે આ તમામ જે ભોજન છે તે બનાવવામાં આવતો હોય છે. અલગ અલગ મશીનરીઝ છે જે દરેક વસ્તુ માટે તૈયાર રાખવામાં આવેલી છે. ખાસ કરીને વિશેષતાની જો વાત કરીએ તો એ વિશેષતા જે રહેલી છે કે જે બોઇલર છે તે બોઇલરનો ઉપયોગ છે કે જે આ રસોડાની અંદર કરવામાં આવે છે કે જેથી ટોટલી હાઇજેનિક જે રસોઈ છે તે બનાવી શકાય. આ બોઇલરની અંદર રોજનું જે 20 ટન લાકડું છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લાકડું ત્યાં સુધી ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં સુધી લાકડાનો સંપૂર્ણ જે કહેવાય કે કસ્ટ છે જે ના નીકળી જાય અને છેલ્લે 5 કિલો રાખ છે કે જે લાકડામાંથી વધતી હોય છે. આ જે રોજનું અહીંયા જે જમવાડ બનતું હોય છે, જે પ્રસાદ બનતો હોય છે, હજારો લોકો, હજારો હરિભક્તો છે કે જે રોજ અહીંયા આગળ આ પ્રસાદ છે તે પ્રસાદ લેતા હોય છે. કહેવાય છે કે રોજ 40 ટન અનાજ, 40 ટન શાકભાજી અને જે અનેકો જે મીઠાઈઓ છે તે પ્રસાદના રૂપે જે અહીંયા બનાવવામાં આવતી હોય છે. આ તમામ વસ્તુઓ જે સેવા રૂપે અહીંયા આગળ જે અલગ અલગ જે સેવાભાવી લોકો છે તે લોકો દ્વારા આપવામાં આવેલી છે. અલગ અલગ મશીનરીઝ છે તે બનાવવામાં આવી છે. રસોડાની અંદર જે રોટલી બનાવવાનું જે મશીન છે તે પણ એ રીતે બનાવવામાં આવ્યું છે કે એક સાથે જે લાખો રોટલીઓ છે કે જે બનાવી શકે અહીંયા આગળ જે એક સાથે જે હજારો જે ટનની અંદર એટલે કે 40 ટન જે રોજનું અનાજ અને શાકભાજી બને છે તે પણ અહીંયા આગળ એક સાથે બની શકે કે જેથી કરીને ક્યાંય કોઈ અસુવિધા ઊભી ના થાય. જે આનું જે ફ્લોરિંગ છે તે ફ્લોરિંગ પર એ પ્રમાણે બનાવવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ગંદકી ના થાય. દિવસમાં 3 ટાઈમ આનું જે સાફ સફાઈ છે તે પણ કરવામાં આવતી હોય છે. એટલે કે ખાસ કહી શકાય કે જે આ રસોડું જે સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવની અંદર બનાવવામાં આવ્યું છે તે રસોડાની એક ખાસ વિશેષતા રહેલી છે. અને ખાસ કરીને કહી શકાય કે બોઇલર દ્વારા જે આ રસોઈ છે તે બનાવવામાં આવે છે કે જેથી જે હાઇજેનિક રસોઈ એટલે કે કોઈને નુકસાન ના પહોંચે તે પ્રકારે રસોઈ બની શકે. અને તે જ હેતુથી, તે જ મોટોથી જે અહીંયા આગળ જે આ પ્રસાદ છે તે બનાવવામાં આવે છે. અને આ પ્રસાદ રોજના જે હજારો લોકો જે અહીંના સ્વયંસેવક હોય કે હરિભક્તો હોય તમામ લોકો આ પ્રસાદનો આનંદ છે તે માણી શકે છે. કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ.
અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।